चिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान श्री हरे कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी। कथावार्ता सांभळनारा बधा भक्तोने खूब भावथी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પુર નવમું તરંગ 28મું ભગવાન શ્રીહરિ ઝિંઝરથી ભીમનાથ પધારી રહ્યા છે એ પ્રસંગ સદગુરુ આધારાનંદ સ્વામી આ તરંગમાં લખી રહ્યા છે। સંત જેવ રહે જ્યાહી લગ हरि पिरसत रहाय, दधि शक्कर पिर सेउ लई अति नेह उरलाय। संत जेव रहे ज्याहि लगा। झिंझर गामनी भागोळमां महाराज जमी रह्या, संतोनी पंगत थई, संतोनी पंक्तिमां श्रीहरि पिरसवा पधार्या અને પીરસતા પીરસતા ભગવાન શ્રીહરિએ આ બધી વાતો કરી જે ગઈકાલે આપણે સાંભળી। એ જમનારા કેવા હતા અને જમાડનારા કેવા હતા? ભગવાન શ્રીહરિ અડધી રાત થાય ચપટી વગાડે અને સંતો બેઠા થાય, કથા વાર્તા સાંભળવા તૈયાર થાય। ગઢપુર પ્રથમ પ્રકરણનું સૌથી પહેલું વચનામૃત રાત્રિનું વચનામૃત છે, અડધી રાત્રિનું વચનામૃત। એ કથા કરનારા મહારાજને તો ધન્ય છે, પણ કથા વાર્તા સાંભળનારા સંતોને વધારે ધન્ય છે। અડધી રાત્રે ચાલતા હોય એમાં મહારાજે કેટલી વાતો કરી, એના શાસ્ત્રો બની ગયા। સંતોની પંગત થઈ હોય, જમવા બેઠા હોય અને મહારાજ જ્ઞાન ચર્ચા કરે, એ પણ શાસ્ત્રોમાં લખાઈ ગઈ, નોંધાઈ ગઈ। ભગવાન શ્રીહરિનો સ્વભાવ હતો ગમે તે ક્રિયામાં ભગવાનને સાથે રાખવા, ભગવાનની સ્મૃતિ સહિત, ભગવાનની વાતે સહિત, ભગવાનની આજ્ઞા પ્રમાણે ક્રિયા કરવી। એટલા માટે તો મહારાજ વારંવાર એમ કહેતા, વચનામૃતમાં મહારાજ કહે છે, કથા વાર્તાએ કરીને જીવને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય છે। કથા વાર્તામાં જેને આળસ હોય તેને વિશે ક્યારેય પણ રૂડાગુણ આવતા નથી। જ્યાં સુધી સંતો જમતા રહ્યા ત્યાં સુધી શ્રીહરિ પીરસતા રહ્યા। હૃદયમાં ઘણો પ્રેમ લાવીને દહીં સાકર લઈને સંતોને ખૂબ પીરસ્યા। શ્રીહરિએ કહ્યું, સહુ ધીમે ધીમે જમો, હવે તડકો ઓછો થતો જાય છે। મહારાજ ને ત્રણ નિયમ હતા, વકીલ સાહેબ સાંભળજો। એક નિયમ હતું, સાગરમાં વાત આવે છે, શ્રીજી મહારાજે આ ત્રણ નિયમ આખી જિંદગી રાખ્યા હતા। કોઈ તમને પૂછે તો કામ લાગે એવી વાત છે। તમે આજે શ્રાવણ મહિનો શરૂ થયો, નિયમ લીધા હશે, ચાતુર્માસમાં કંઈક નિયમ લીધા હશે। મહારાજે ત્રણ નિયમ આખી જિંદગી રાખ્યા હતા। પહેલું નિયમ, સંતોને ભેટ્યા નહીં પણ વિચરણ કરીને ગામડા ફરીને સંતો આવે ત્યારે સામે ચાલીને સંતોને રાજી થઈને ભેટતા। બીજું નિયમ, અંતકાળ હોય કોઈ પણ ભગવાનનો ભક્ત ભગવાનને પુકારે, યાદ કરે તો મહારાજ દોડીને પોતાના ધામમાં તેડવા માટે જતા। અને ત્રીજું નિયમ,
પ્રેમી ભક્તની રસોઈ હોય ત્યારે મહારાજ અવશ્યપણે સંતોને પીરસવા જતા. સંતો ભક્તોને પીરસવાનું મહારાજને નિયમ હતો. અને બહુ સમજવા જેવી વાત છે, શાસ્ત્રમાં લખ્યું, હું બોલાવું કામ લાગે એવી વસ્તુ છે, તમને દરરોજ યાદ રહે એવી વસ્તુ છે. છ વસ્તુ, બધા બોલો, દદાતે, થોડું જોરથી દદાતે, પ્રતિગૃહણાતે, ગુહ્ય, માખ્યાતે, પૃચ્છતે, ભૂંગતે, ભોજયતે. શાસ્ત્રમાં પ્રેમના છ લક્ષણ લખ્યા, દદાતી, પ્રતિગૃહણાતી, ગુહ્ય માખ્યાતિ, પૃચ્છતી, ભૂંગતે, ભોજયતે ચૈવ સડવિધમ પ્રીતિલક્ષણમ. આ છ બાબતમાં માણસને કોને કોના ઉપર કેટલો પ્રેમ છે દેખાય આવે. એક દેવામાં માણસને પ્રેમ હોય ને તો પ્રાણ આપવા હોય તો એ ઓછા પડે, ગઈકાલની વાત, અને પ્રેમ ન હોય તો પાવલી આપવી હોય તો પણ, થોડું બોલો જોરથી, ભારે પડે. દદાતી, આપવામાં, પ્રતિગૃહણાતી, લેવામાં, ગુહ્યમાખ્યાથી, કંઈક મનમાં ખટકતી ખાનગી વાત હોય, માણસ કોઈ જગ્યાએ ન કહી શકે પણ જ્યાં પ્રેમ હોય ને ત્યાં એની મેતે પ્રગટ થઈ જાય. પૃચ્છતી, માણસ જેને જેના ઉપર હેત હોય ને એને ખાનગીમાં ખાનગી વાત પૂછી પણ શકે. પાંચમું, ભૂંગતે, જમવાની વાત આવે ત્યારે. અને છઠ્ઠી બાબત, ભોજ્યતે, જમાડવાની વાત આવે ત્યારે. મહારાજને સંતો એટલા બધા પ્યારા હતા. વડતાલમાં સંતોની ધર્મશાળા છે, આજે પણ એ થાંભલી મૂકી છે. કેટલી મોટી પંગત થતી હશે આજે તમે વડતાલમાં જાઓ, એ ધર્મશાળામાં ચાર થરી પંગત થતી. રામજીભાઈ, કેવડી? ચાર થરી, એટલે સમજો ને તમે, આમ લાઈન હોય, એની સામે બીજી લાઈન હોય, એની પાછળ હોય, ચાર ચાર થરી પંગત થાય, એમાં શ્રીજી મહારાજ પીરસવા નીકળતા. વચ્ચે મહારાજ વિસામો લેવા માટે, થાક ખાવા માટે બેસતા. એ થાંભલી આજે છે, એ ધર્મશાળા પણ આજે છે. ત્યાં મહારાજ બેસતા, સંતોને વારંવાર પીરસતા. અને સંતોએ કેટલી ઝીણી નોંધ લીધી, કેટલી ઝીણી નોંધ સંતોએ મહારાજ પંગતમાં કેટલી વાર ફર્યા છે, કેટલી વાર પીરસ્યું છે એ નોંધ્યું. અને આજે ત્યાં શિલાલેખ છે, 496 વાર એ ચાર થરી સંતોની ધર્મશાળાની પંગતમાં શ્રીહરિએ પીરસી અને સંતોને જમાડ્યા છે. વિચારો. બાકી તમારા સંસારમાં તો એવું કહેવાય, નવું નવું કેટલા દિવસ, હા, લગ્ન થયા હોય, બહુ પ્રેમ, આમ આકાશમાંથી આકાશ વાદળ ફાટે ને, વડોદરામાં હમણાં ફાટ્યું છે ને વાદળ, આવો પ્રેમ ફાટ્યો હોય, હા, 4 વાગ્યાથી ફોન ચાલુ થઈ જાય, શું ખાશો, શું બનાવવું, પ્રેમ એવો છે ને, ક્યારે આવો છો, વહેલા આવજો, ટાઢું ના થઈ જાય, ખબર છે ને તમને, જે ભાવતું હોય ને જેવું ભાવતું હોય એવું બનાવે, હા. એક પ્રકારના ભજીયા કીધા હોય ને તો 5 પ્રકારના ભજીયા બનાવી નાખે. હજી થોડો સમય જાય ને, 5-6 મહિના જાય ને, એટલે પછી ફોન ના કરે, પછી કહી દે તમે જેટલા કે આવવાનું મને એડવાન્સમાં કહી દેવું, એટલે હું ગરમ ગરમ રસોઈ બનાવીને તૈયાર રાખું. એમાં જો આ ભાઈ ભૂલી ગયા તો એનું ભાગ્ય ફૂટેલું. બીજા 6 મહિના જાય ને, એટલે ટીવી ચાલુ હોય, આ ભાઈ ઘરે આવે, ડોરબેલ વાગે એટલે ઊભા થાય, ડાઇનિંગ ટેબલ પર બેસે ને પછી જોડે જમી લે. બીજા 6 મહિના જાય ને, તમને ખબર છે ને, તમને બધાને અનુભવ જ હશે, ઘરમાં આવી જાય, થાક્યા હોય, આજ શું રાંધ્યું છે, ફ્રીજમાં પડ્યું જોઈ લો તમારે મેતે, કોઈ કીધું અમેરિકામાં ને ઇન્ડિયામાં શું ફેર, સાહિત્યવાળાએ બહુ સરસ શોધી કાઢ્યું કે ઇન્ડિયામાં કાયમને માટે રાંધણ છઠ, ઘરમાં ગરમ જ, અને અમેરિકામાં દરરોજ ચિતળા સાતમ, બારે માસ કેવું ખાવાનું. જોકે હવે બધા ભક્તો ભાગ્યશાળી છે, હવે સત્સંગ આવતો જાય છે એટલે બધાના ઘરમાં પતિદેવની ભાવના જાગતી જાય છે, એટલે થોડું થોડું, પણ તેમ છતાં પ્રેમ આ 6 જગ્યાએ દેખાય. જમવાની વાત હોય, જમાડવાની વાત હોય, આપવાની વાત હોય, લેવાની વાત હોય, ખાનગી વાત કહેવાની વાત હોય, ખાનગી વાત સાંભળવાની હોય, ભગવાન શ્રીહરિનો પ્રેમ સંતો ઉપર દરરોજ છલકાતો.
કેવી રીતે ગમે ત્યારે સંતો જમવા બેસે, શ્રીહરિ પીરસવા અચૂક પધારે. ધીરે ધીરે કહે જેવો હરે, શીતલ હોત હે અબ ધૂપ, શીતલ મે ચલનો મગ મે સુખ હો વહી અનૂપ. હે સંતો, સૌ ધીમે ધીમે જમો, તડકો ઓછો થતો જાય છે, ટાઢા પહોરે રસ્તે ચાલવાથી બધાને સુખ થશે, માટે સંતો ધીમે ધીમે જમો. આમ પ્રભુ પીરસે છે, પ્રેમથી જમાડે છે, સંતો જમી રહ્યા, દરબારોને પારસદો પણ જમી રહ્યા, એમ જાણીને સુખદાયક શ્રીહરિએ હાથ ધોયા. પછી આવીને પલંગ ઉપર બેઠા. સંઘના બધા જ સ્ત્રી પુરુષો જ્યારે જમી રહ્યા, સહુ તૈયાર થયા, અને ત્યારે શ્રીહરિએ સહુને કહ્યું, સહુ આ રસ્તામાં આગળ ચાલતા થવો. સંઘમાં જેટલા રથ અને ગાડા હતા તે બધા રસ્તે ચાલતા થયા. આપણે યાત્રા કરવા જવી હોય તો કેવી રીતે યાત્રા કરવી ને એ પણ શ્રીજી મહારાજના જીવનમાંથી જાણવા મળે. સાગરમાં તો રામજીભાઈ ડગલે ને પગલે શ્રીજી મહારાજ સંતોને ભક્તોને સાવધાન કરતા. છેલ્લા 3 મહિનાથી કથા ચાલે છે. કેટલા મહિનાથી? શ્રીજી મહારાજ વડતાલ રામનવમી એટલે હરિજયંતીનો સમયો કરવા ગયા હતા. જતા જતા જે જે ગામ આવે, શું શું વાત કરતા, કયા કયા ગામના કયા કયા હરિભક્તોને કયો પરચો પૂરતા, એ બધી વાત કરતા કરતા મહારાજ વડતાલ પહોંચ્યા. ખૂબ મોટો સમયો કર્યો અને ત્યાંથી વડતાલથી પાછા હવે ગઢપુર આવે છે. વાત આટલી જ છે, પણ આટલી વાત સ્વામીએ કેટલા મહિનામાં લખી? સ્વામીને તાળીઓથી વધાવીએ કેટલું સ્વામીએ નાનામાં નાની વાત યાદ રાખી. આવા શાસ્ત્રો શ્રીહરિએ કહ્યું, રસ્તામાં સૌ આગળ ચાલતા થાઓ. સંઘમાં જેટલા રથ ગાડા હતા તે બધાના રસ્તે આગળ ચાલતા થયા. સૌ રસ્તામાં શ્રીનું યશોગાન કરતા હતા અને પોતાના દેશને જોઈને મનમાં અતિશય ખુશ થતા હતા. જે જે ભક્તોના જે જે ગામ આવતા હતા, તે ભક્તો તે ગામમાં પાછા જતા હતા. બધાને શ્રીહરિમાં નવરંગી પ્રેમ હતો. અતિશય ઉમંગથી કીર્તન ગાતા હતા. સૌએ ગાયેલા શ્રીહરિના યશોગાનથી આકાશ ભરાઈ ગયું હતું. પગપાળા રથ વગેરે જ્યારે દૂર ગયા ત્યારે શ્રીહરિએ બધી સવારી તૈયાર કરી. ડંકા, તુરઈ, રણસિંગા વગેરે ઘણા ઉમંગથી વાગવા લાગ્યા. શ્રીહરિ આવીને અશ્વ ઉપર બેઠા. તે સમયની અનંત શોભા વર્ણવી શકાતી નથી. અશ્વ ઉપર જેટલો સાજ હતો તે બધો સોનેરી ને અત્યંત સુહામણો હતો. શ્રીહરિએ વિવિધ પ્રકારના સોનાના વસ્ત્રને આભૂષણો અંગો ઉપર ધારણ કર્યા હતા. ગામના જેટલા હરિભક્તો હતા તે બધા ઘણા હરખથી શ્રીહરિને પગે લાગ્યા. તે વેળાએ શ્રીહરિએ સૌ ભક્તોને બોલાવ્યા. હવે ધ્યાનથી, મહારાજની એક આદત હતી, ગમે ત્યારે ગમે તે અવસરે ભક્તોને ભલામણ કરતા. આજ્ઞા નહીં, શું કરતા? આજ્ઞામાં આદેશ હોય, ભલામણમાં કોઈકની ભલા થવા માટેની વાત, એને શું કહેવાય? એક પિતા અંતિમ અવસ્થામાં હોય અને દીકરાને જે વાત કરે એને ભલામણ કહેવાય. બેટા, તારા ભલા માટે વાત કરું છું, તારા હિત માટે વાત કરું છું. કેવી સરસ મજાની વાત! શ્રી હરિજન કો બોલાય તબહી, સતસંગ અડગ રખના સબહી. ભક્તોનું ગામ આવ્યું, ભક્તોને કહ્યું ભક્તો હવે જાઓ, પણ જતા જતા ઉભારો ઉભારો ઉભારો, હવે તમે બધા લંડનવાળા ભક્તો આવો, 2 દિવસમાં તમે લંડન જવાના, કઈ લોયાધામમાં રહેવાના, તમે અમારા દાદા જોડે રહેવાના હોય તો કયો, અમે વ્યવસ્થા કરી દઈએ. કેવી સરસ મજાની, કોઈક જતા હોય ને ભલામણ કરે છે, શ્રી હરિજન કો બોલાય તબહી, સતસંગ અડગ રખના સબહી. સતસંગ સે હોત લાભ અપારા, યા મે સંશય ન રખના લગારા. સૌ ભક્તોને બોલાવ્યા ને કહ્યું, બધા ભક્તો સત્સંગ અડગ રાખજો, સત્સંગથી અપાર લાભ છે, તેમાં લગારે સંશય નથી. જેણે જેણે સત્સંગ કર્યો છે તે આ જગતમાં જીતી ગયા છે. તાળીઓથી વધાવો, તમે સત્સંગ કરવા આવ્યા છો, બોલો. ગઈકાલે મારે વાત થતી હતી હરિભક્તો સાથે, કનુભાઈ વકીલ સાહેબ સાથે, મને કહેતા હતા કે સ્વામી, ઇન્ડિયામાં આટલા બધા તીર્થોમાં આટલા બધા મંદિરોમાં જઈએ તો પણ જેવી દિવ્ય અને ભક્તિમય યાત્રા ન થાય એવી ભક્તિમય યાત્રા અમેરિકામાં નાયગ્રા ફોલ્સની અમે કરી લો.
કારણ કે આવા ભક્તોનો સંઘ હતો. બધા ભક્તોમાં પ્રેમ, ભાવ, મહિમા, ધૂન, કીર્તન, ચેષ્ટા, મને કે ગાડીમાં એક પણ દિવસ ચેષ્ટા વગરનો ગયો નથી અમારો. લો, બાકી નાયગ્રાની યાત્રા કેવી હોય ખબર છે ને તમને? જાણે કે નર્મદાની યાત્રા કરવા તમે નીકળ્યા હો ને, ગંગાજીની યાત્રા કરવા તમે નીકળ્યા હો ને, ઋષિકેશ કે હરિદ્વારની યાત્રા કરવા નીકળ્યા હો ને, ભગવાનના ભક્તનું જીવન આવું છે. એ ગમે ત્યાં જાય, ભગવાનને યાદ કરે, ભગવાનને સાથે રાખે, ભગવાનની આજ્ઞા પાળે, પરિણામ એ આવે જ્યાં જ્યાં ભગવાનનો ભક્ત જાયને, ગઈકાલની કથામાં જ, જ્યાં એકાંતિક સંત અને જ્યાં એકાંતિક ભક્ત છે ત્યાં ભગવાન અખંડ છે. મંદિર છે, મૂર્તિ છે, બધું જ છે, પણ ત્યાં એકાંતિક સંત કે ભક્ત નથી, ભગવાનની આજ્ઞાનો ખુલ્લે આમ લોપ થાય છે ત્યારે ત્યાં ભગવાનનો નિવાસ હોતો નથી. જેણે જેણે સત્સંગ કર્યો ત્યાં જગતમાં જીતી ગયા, એટલે કે ફાવી ગયા. આવી રીત અનંત યુગથી ચાલી આવે છે. શાસ્ત્રોમાં જેને જેને જ્યારે જ્યારે સાચો સત્સંગ મળ્યો છે તે બધી વાત લખાણી છે. ગ્રંથોમાં ઠેક ઠેકાણે સત્સંગની મહત્તાના વચનો છે. પરંતુ આ સાગરનો નિયમ છે, પરંતુ આ એટલે સીધા બેસી જવાનું, પરંતુ એટલે કંઈક ગડબડ છે, કંઈક મિસ્ટેક છે. આપણે આટલી બધી વાતો સાંભળીએ છીએ તોય પણ હજી શું છે, ક્યાંક ખૂટે છે. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? પરંતુ કુબુદ્ધિવાળા છે તેને આ વાત મનાતી નથી. ઘણા પાછા ડાપણ કરે, બધું માપે હારું, આપણે પછી સ્વામી થોડું થઈ જવાનું છે. જગતના મતવાદી લોકો, જગતના રંગે રંગાયેલા લોકો વાતો કરતા હોય, ભાઈ આપણે મંદિરમાં હોઈએ ત્યાં સુધી મંદિરની રીતે ફરવા જઈએ ત્યારે પછી. અને પાછા શિક્ષાપત્રીનું દ્રષ્ટાંત આપે. મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, તમે મંદિરથી બહાર નીકળો પછી તમે તમારી રીતે રહેજો. એનો અર્થ એવો છે ગમે તેમ કરવું? આપણે ભગવાનના ભક્ત છીએ, ગમે ત્યાં જઈએ. તમે બિઝનેસમાં છો, કપાળમાં તિલક અને ગળામાં કંઠી છે. તમારા ચાંદલા સામે કોઈ આંગળી ન કરે, તમારી કંઠી સામે કોઈ આંગળી ન કરે, એવું જીવન તો આપણે કરવું જ પડે, ના કરવું પડે? કેટલી સરસ વાત છે. પરંતુ કુબુદ્ધિવાળા જીવને આ વાત મનાતી નથી. કઈ વાત? ચાર વાત આવી. સત્સંગ અડગ રખના સબહી, સત્સંગને ખબરદાર થઈને રાખજો. સત્સંગ સે હોત લાભ અપારા, સત્સંગથી જ અનંત લાભ છે. જેણે જેણે સત્સંગ કર્યો તે જીતી ગયા છે. શાસ્ત્રોમાં આવી અઢળક વાતો લખાણી છે, અઢળક વાતો. પરંતુ કુબુદ્ધિવાળા જીવને આ વાત મનાતી નથી. શું માને છે તે લોકો? જે લોકો સત્યને પાખંડ કહે છે તે બધાને કુબુદ્ધિવાળા જાણવા. જે લોકોમાં ધર્મ કે નિયમ એક પણ હોય નહીં, વિષયમાં ભરપૂર હોય, સુરવીર થઈને નશો કરતા હોય, અનેક પ્રકારના વ્યસન જેમાં ભર્યા હોય, એવા લોકોને કુબુદ્ધિવાળા જાણવા. રાજકોટ પાસે એક નાનકડું ગામ, ત્યાં બહુ સારા સત્સંગી રહે. હમણાંની ઘટના, સત્ય ઘટના છે. આ બહુ સારા સત્સંગી હરિભગત ખેતી કામ કરે, એટલે ખેડૂત, 5 વીઘા જેવી જમીન. એની જમીનને અડીને બીજા એક પટેલ, પટેલની પણ એટલી જ જમીન 5 વીઘા જેટલી. કૂવો પણ એક વચ્ચે, બંને વચ્ચે સહિયારો હતો. જમીન સરખી, કૂવાનું પાણી પણ સરખું. આ ભગતને એક દીકરો, પટેલને પણ એક દીકરો, પરિવાર પણ સરખા. ખેતરમાં કામકાજ કરવા માટે ભેગા થાય, ક્યારેક રાત્રે પાણી વાળવાનું હોય ત્યારે ભેગા થયા હોય, તાપણું કર્યું હોય, બે જણા તાપતા હોય, વાતો કરતા હોય, તમારે ગયા વર્ષે કેટલું પાક્યું? એટલે ભગત એમ કહે, મારે ગયા વર્ષે 40,000 પાક્યું. ત્યારે આ પટેલ કે, તમે આટલી બધી મહેનત કરો, તમારે 40 થયું, મારે 45,000 થયું, ફેર કેટલો પડે? ભગત કરતા આ પટેલને દર વર્ષે 4-5 હજારનો દર વર્ષે ફાયદો થાય, પણ આ પટેલને પછી લાગ મળી જાય એટલે ભગતને બરાબર દબાવે કે જો ભગત, સાચી વાત કહું છું, તમારા હિતની વાત કહું છું, આવા હિતે જ છું તો એટલા બધા ફાટી નીકળ્યા છે, વાત જ ના પૂછો. તમે જ્યારે હોય ત્યારે મંદિરે સ્વામી આવ્યા છે, મંદિરમાં સમયો છે, મંદિરમાં સભા છે, આમ બાવા પાછળ દોડ્યા કરશો ને તો તમને પણ શું કરી દેશે, ખાવા નહીં મળે, બાવા થઈ જવું પડશે.
ભગત હું ને મારો દીકરો જુઓ આખો દિવસ મહેનત કરીએ છીએ ને તો તમારા કરતાં દર વર્ષે વધારે પાકે છે, તમે બે જણા બધું મંદિર સત્સંગ માપે કરો, ખેતરનું કામ કરો, થોડું ધ્યાન આપો તો તમારે વધારે પાકશે. ભગત સંતોષી પ્રેમથી કહે, પણ પટેલ અમારો ઘરનો ખર્ચો નીકળી જાય છે, ગુજરાન સારી રીતે ચાલે છે, પછી ખોટી મહેનત દોડધામ કરવાની શું જરૂર, ભગવાનના દર્શન કરીએ, સંતોની કથા સાંભળીએ, જ્યારે સમયે સમયે સંતો મળે ત્યારે એની સેવાનો લાભ લઈએ, એનાથી મોટી બીજી કઈ પ્રાપ્તિ કહેવાય. પણ પટેલ માથા ભારે, બે વર્ષ, ત્રણ વર્ષ, પાંચ વર્ષ વીતી ગયા આ રીતે, અને ભગવાનને કરવું દર વર્ષે ભગત કરતા પટેલને થોડું બોલો. તમને એવું ના થાય ઘણા હરિભક્તો કે સ્વામી અમે ભજન કરીએ, પૂજા કરીએ, માળા કરીએ, ત્યારે માંડ માંડ ધંધો બિઝનેસ ચાલે છે, અને આ દુનિયામાં પાપ કરનારા માણસો લીલા બધા બોલ્યા, જો છો ને સંમત છો તમે બધા. આ ગ્રંથિ બધાના મગજમાં હોય છે. ભગત સંતોષી હતા, આપણા જેવા નહોતા. એને એમ થાય કે ભગવાનની કૃપાથી સારામાં સારી રીતે સુખી રીતે અમે જીવી શકીએ છીએ, ઘરના બધા ખર્ચા નીકળી જાય છે, પછી ખોટી દોડધામ શા માટે કરવી. પણ પટેલના મગજમાં એ વાત ન ઉતરે, દર વર્ષે આવી ટકોર કર્યા જ કરે. એમાં પાંચ છ વર્ષ પછી આ પટેલના દીકરાએ ગામમાં કોઈકની છેડતી કરી, હમણાંની બનેલી સત્ય ઘટના છે. ગામનું પંચ ભેગું થયું અને એ જમાનામાં થોડા વર્ષો પહેલાં 50,000 રૂપિયાનો દંડ કર્યો. કેટલો? હવે તો પટેલ કોઈને મોઢું દેખાડી ન શકે, કોઈને મળે પણ નહીં, થોડું ઠંડુ પડી ગયું, પાછા બે જણા ભેગા થયા, પટેલ થોડા ટાઢા હતા, એક દિવસ તાપણું કરતાં કરતાં પાછી વાત નીકળી, તમે શું વાવ્યું, તમારે કેટલું થશે ને કેટલું લાગે છે. એમાં પછી ભગતને એમ થયું હવે કેવું પડશે. ભગતે કહ્યું, જુઓ અમારા સ્વામી મંદિરે આવે, અમારો દીકરો મંદિરે જાય, સત્સંગમાં જાય, અમારે ખોટ જાય, પણ 2-5 હજારની અમારે 50,000ની ખોટ ન જાય. સમજાણું તમને? અમારે 50,000ની ખોટ ન જાય. શ્રી હરિજન કો બોલાયે તબહી, સત્સંગ અડગ રખના સબહી. સત્સંગ અડગ રાખીએ ગમે ત્યાં જઈએ. જિસ ગાંવ મે, જિસ દેશ મે, જિસ વેશ મે રહો, રાધારમણ 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 કહો. ગમે ત્યાં છીએ આપણે ભગવાનના ભક્ત છીએ, આ પહેલી વાત હંમેશા યાદ રાખીએ, હંમેશા યાદ રાખીએ. બહુ બહુ સરસ કોઈ લખ્યું, બહુ રૂપિયાવાળા બહુ રૂપિયા હોય છે. બહુ રૂપિયાવાળા કેવા હોય છે? ગંગા કિનારે ગંગાદાસ ને જમના કિનારે. મંદિરમાં આવે તો તાળી પાડે અને જગતમાં જાય તો ત્યાંય. મહારાજ વચનામૃતમાં એમ કહે, ભગવાનના કીર્તન ગવાતા હોય ત્યાં મગ્ન બની તાળી પાડી અને નાચતો હોય, અને જગતના ફેલફતુર થતા હોય ત્યાં પણ જે નાચતો હોય ને તો મૂર્ખ રસિક જાણવો. કેટલા મહારાજ ખીજાઈ ગયા અને મહારાજ એના માટે કેવા આકરા શબ્દો વાપર્યા. આપણો સત્સંગ દેડકા જેવો છે, દેડકાને પાણીમાં નાખો ને તોય રાજી, તરવા લાગે. જમીન ઉપર લાવો તોય રાજી, કીચડમાં નાખો તોય ત્યાંય ધૂપકા મારે. આજનો સત્સંગ કેવો થતો જાય છે? હવે મંદિરમાં આવે તોય મજા, બહાર જાય તોય મજા, પાર્ટીમાં જાય. આપણી નિષ્ઠા માછલી જેવી હોવી જોઈએ. માછલીને એક પાણી એટલે પાણી, એને દૂધમાં નાખો તો પણ જીવે. પાણી કરતાં મહાન વસ્તુ તમે આપો, ઘીમાં રાખો માછલીને જીવશે? પાણી મોંઘું કે ઘી મોંઘું? તમે સમજાવો ને માછલીને. તને મોંઘી વસ્તુ અમે આપીએ છીએ લેશે હરીશભાઈ? પાણી કરતાં મોંઘી વસ્તુ છે ઘી, એની અંદર માછલીને નાખશો ને તો પણ નહીં. પાણી એટલે પાણી. ગોપીને કહ્યું, આ કનૈયો ચોર છે, કનૈયો કાળો છે, કનૈયો કપટી છે. ગોપી કે ગલે ગમે તેવો, પણ કનૈયો તે કનૈયો. નિષ્ઠા આનું નામ. કેવી અદ્ભુત મહારાજ વાત કરે છે, તમે સત્સંગ રાખજો. સત્સંગથી અપાર લાભ થાય છે. જેણે જેણે સત્સંગ કર્યો તે આ જગતમાં જીતી ગયા છે, એવા હજારો દાખલા આપણા શાસ્ત્રમાં લખ્યા છે.
પરંતુ આ વાત કુબુદ્ધિવાળાને નથી સમજાતી. એને તો સત્યને વિશે પાખંડ દેખાય છે, અધર્મમાં માલ મનાય છે, ખોટું કરવામાં સુખ દેખાય છે. વ્યસનોથી જેના જીવન ભરપૂર હોય આવા લોકોને કુબુદ્ધિવાળા જાણવા એવા જે લોકો છે તેઓ સત્યરૂપ ધર્મને દેખી ને તેનો અપાર દ્વેષ કરે છે. તેવા મનુષ્યો જ્યાં જ્યાં જે જે યોનિમાં જાય છે ત્યાં તેમને બમણું દુઃખ અને બમણો માર સહન કરવો પડે છે. તમે પરલોકની વાત છોડી દો, આપણે આ લોકનું થોડું જોઈએ. અત્યારે તમે મંદિરમાં જનારા, મંદિરમાં આવનારા, મંદિરમાં નિયમિત જનારા, મંદિરમાં પૂજા આવીને મંદિરની આજ્ઞા પાળનારા એવા 100 માણસ લો. કેટલા માણસો? પૂજા કરતા હોય, મંદિરે જતા હોય, કથા એવા 100 માણસ. અને ક્યારેય મંદિરે ન જતા હોય, ક્યારેય પૂજા ન કરતા એવા 100 માણસ લો. વધારે રોગ કેમાં જોવા મળશે તમને? થોડું બોલો. ફેમિલી પ્રોબ્લેમ વધારે ક્યાં જોવા મળશે તમને? અમેરિકાની સત્ય ઘટના આખી દુનિયા જાણે છે, લકી મેન અનલકી ડેથ. આ પૃથ્વીમાં સૌથી વધારે વધારે ચાહના મેળવનારા, એમ કહી શકાય સૂર્યને ચંદ્રની જેમ આ પૃથ્વી ઉપર પ્રકાશિત થનારા બે વ્યક્તિ હમણાંના એલ્વિસ પ્રેસલી ટેનેસીના હતા અને ત્યાર પછી માઇકલ જેક્સન. તમે નામ સાંભળવું હશે. માઇકલ જેક્સન, એને કેટલું લાંબુ જીવવાની ઈચ્છા હતી, એનો કેટલો વૈભવ હતો, કેટલા ડોક્ટરો, કહેવાય છે 12 ડોક્ટર 24 કલાક એની જોડે રહેતા. સવારે જાગે એટલે પગના અંગૂઠાથી માથાની ચોટલી સુધી બધી વસ્તુ ચેક થાય, પછી ઘરની બહાર નીકળે. આટલા ડોક્ટરો, આટલો વૈભવ, આટલો વિલાસ, 50 વર્ષની ઉંમરે કોઈને કલ્પના પણ નહોતી અને કેવી રીતે માણસ જતો રહ્યો. એમએ તક પાસ હો, ઉત્તમ અભ્યાસ હો, ખાસ હો, સુજાન હો, સપૂત ખાનદાન કા, કર્નલ કપ્તાન હો, ફોજ કો કમાન હો, તોરણ તુફાન કા, એસા ગિજનેર હો, માપગીરી મેર હો, કલા બોતેર હો, વાકિફ કુરાન કા, દિલ કા દરિયાવ હો, સુખદ સ્વભાવ હો, પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ કા. આપણી વિદ્યા, આપણી બુદ્ધિ, આપણું બળ, આપણી શક્તિ, આ કોઈ વસ્તુ કામ નથી લાગવાની. એક જ વસ્તુ કામ લાગશે. કઈ વસ્તુ? ભગવાનની કરેલી ભક્તિ અને ભગવાનની આજ્ઞા જેટલી પાળીશું તે. બાકી બુદ્ધિવાળા, સમૃદ્ધિવાળા, વૈભવ વિલાસવાળા, હમણાં થોડા સમય પહેલા ડિટ્રોઇટ મિશિગનની અંદર આપણા એક સત્સંગી હરિભક્ત, એમણે જે મોટેલની અંદર કામ કરતા હતા એ ઓનર અમેરિકન, જેની મોટી મોટી 5-સ્ટાર મોટેલો, 4-સ્ટાર મોટેલો, લગભગ 32 જેટલી મોટેલોનો માલિક, એણે ગોળી મારી સ્યુસાઇડ કર્યો. શું કામ લાગ્યું? વિદ્યા મળે, વસુધા મળે, વિધવિધ બહુ વૈભવ મળે, અધિકારની પદવી મળે, વળી માનિતા માનવ મળે, કાયા મળે, જાયા મળે, માયા ઘણી જ વિશાળ છે. બ્રહ્માનંદ સ્વામી કહ્યા, બધું મળ્યું પણ ભગવાનનો આશરો ન મળ્યો તો કશું જ નથી મળ્યું. એટલે શ્રીજી મહારાજ કહે છે કે જે કુબુદ્ધિવાળા છે, ધર્મને માનતા નથી, ભગવાનને માનતા નથી, એવા જીવ અનંત પ્રકારના દુઃખને સહન કરે છે અને યમપુરીમાં દેહ છોડ્યા પછી યમપુરીમાં પણ અનંત પ્રકારના કષ્ટને વેઠે છે. માટે ભગવાનનો ભક્ત કેટલી સરસ ટકોર છે. જે લોકો વગર વિચારે લોકોમાં સત્સંગનું ખરાબ એટલે કે ઘસાતું બોલતા હોય છે તેને તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. વિચાર્યા વિના સત્સંગનું, ભક્તનું, ભગવાનનું ઘસાતું ક્યારેય બોલવું નહીં. કારણ કે સત્સંગ કલ્પવૃક્ષ છે, જેવું ચિંતવે તેવું ફળ મળે છે. જે આપણા સંતો અને હરિભક્તો છે તેઓ ક્યારેય કોઈનું બુરું ઈચ્છતા નથી. નિંદા કરનારા તો માનો ઝેર પીવે છે, છતાં આપણે તેનું હિત થાય એવું ઈચ્છવું જોઈએ. કોઈ પણની નિંદા કરવી તે પાપ છે, એમાં પણ ભગવાનના સંત અને ભક્તની નિંદા કરવી એ તો અતિ મોટું પાપ છે. અને આજે સમાજમાં તમે જુઓ વધારેમાં વધારે દ્રોહ કોનો થાય છે? સારા માણસોનો જ થાય છે, સીધા માણસોનો જ થાય છે. જંગલમાં સૌથી પહેલા કયા લાકડા કપાય?
એકદમ સીધા લાકડા હોય સૌથી પહેલાં કપાય. એમ સમાજમાં પણ સૌથી પહેલી નિંદા કોની થાય? એકદમ સીધા, બહુ સાચી વાત છે. તમે જોજો, નરેન્દ્રભાઈ મોદીને મીડિયાવાળાએ પ્રશ્ન પૂછ્યો, તમને બધા ભક્તો જાણો છો એટલે આ જાહેરની વાત કરું છું, કે તમારા વિશે આ લોકો આટલા બધા આક્ષેપો મૂકે છે, બરાબર? કયા કયા? પેલા પ્લેનનું શું હતું? રાફેલ ને આ ને રાફેલ ડીલ ને આ ડીલ ને આ ડીલ, આટલું બધું તમારા વિશે કહે છે, તમારું શું કહેવું છે? કંઈ કહેવું નથી. એના માટે મોદીજી એક લાઇનમાં હસતા હસતા જવાબ આપ્યો કે આ જ વાત ઇન્દિરાજીના સમયમાં આ લોકો કરી હોત તેને ખબર પડત. એ લોકો વાત કરી શકે છે, બોલી શકે છે, એમાં એની દુર્જનતા દેખાય છે, એના કરતાં મારી સજ્જનતા છે. હું ચાહું છું કે આ દેશમાં કોઈ પણ વ્યક્તિ હોય, એનો કોઈ પણ ઘોટાલો હોય, એના ઉપર ચર્ચા થવી જોઈએ. પણ એકવાર ન્યાયપાલિકા કે સુપ્રીમ કોર્ટ એ નિર્ણય કરે પછી એને માન્ય પણ રાખવો પડે ને. કેટલી વિશાળ દ્રષ્ટિ આપણને દેખાય આવે. સજ્જન હોય, સીધા હોય, સાહુકાર હોય, એની નિંદા કરવી આ મોટું પાપ છે. કળિયુગમાં વધારે વધારે લોકો આ પાપ કરશે. એટલા માટે પ્રેમાનંદ સ્વામીએ આપણા શાસ્ત્રોમાં બધી જગ્યાએ લખ્યું, તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય. આપણને ગમે તો વંદન કરવા, ન ગમે તો દૂર થઈ જવું. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, દેવતા તીર્થ વિપ્રાણામ સાધુનામ ચ સતામપી વેદાનામ ચન કર્તવ્યા નિંદા શ્રવ્યા કદાચન. દેવતા તીર્થ વિપ્ર એટલે બ્રાહ્મણ, દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ, બરાબર, એટલે પતિવ્રતા નારી, સંત, વેદ અને શાસ્ત્ર, એની નિંદા કરવી પણ નહીં અને ક્યારેય, થોડું જોરથી તો બોલો, સાંભળવી પણ નહીં. અને એવું લખ્યું, એના કરતાં અનુભવમાં પણ આવે, માણસને ભાવતામાં ભાવતું ભોજન, જેને જે ભાવતું હોય, મેસૂબ, સાટા, જલેબી, પેંડા, બરફી, ભજીયા, ખીચડી, કચ્છના ખીચડી ભાવ એટલે એ કેવું પડે, હવે તો જેને જે ભાવતું હોય, સારામાં સારું ભોજન મળે, ખાતો હોય, ખાવામાં એવો મગ્ન થઈ ગયો, ઊંચું જોતો ન હોય, વાત કરતો ન હોય, પણ એને ખાલી બાજુમાં કોઈ એટલું જ કહે ને, તમે મગનભાઈના દીકરાનું સાંભળું. આ પૃથ્વી ઉપર જેટલા રસ છે ને, એ બધા રસ કરતા મીઠા મીઠો રસ કયો છે? નિંદા રસ. સાળી વાત, સવળી વાત, એમાં બહુ જાજા ભરનાર ન હોય, પણ નેગેટિવ વાત, નબળી વાત, એમાં આખી દુનિયા ટેકો આપે, આખી દુનિયા. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી, નિંદા કરવી તો નહીં, કરવી એ તો પાપ છે, પણ સાંભળવી એ મહાપાપ છે. આપણે જેને જાણતા નથી, આપણને જેની ખબર નથી, એવી વ્યક્તિમાં હામાં હા પાડી આપણે પણ લોલે લોલમાં ચડી જઈએ, હિંસો જોરશે, બસ એમ ગાડીને ધક્કો મારવા લાગીએ, આ ભૂલ કળિયુગના લોકો દરરોજ કરે છે. એટલા માટે સમાજની અંદર એટલા માટે ખોટા માણસો તાગડધીના કરે છે ને, કારણ કે એને ટેકો આપનારા વધી જાય છે. મહારાજ એમ કહે છે, ક્યારેય પણ સંત ભક્તનું ઘસાતું બોલતા નહીં, સાંભળતા પણ નહીં, અને કદાચ કોઈક આપણું બોલી જાય તો આપણે એનું ન બોલવું, એનું તો હિત સારું થાય કેમ એ જ ઈચ્છવું. આવું કહીને શ્રીહરિ રસ્તે ચાલતા થયા, છતાં હરિભક્તો તો દર્શનની ઈચ્છાથી પાછળ પાછળ ચાલતા રહ્યા. લગભગ 5 કોસ જેટલું ચાલ્યા હશે ત્યારે શ્રીહરિએ સહુને પાછા વાળ્યા. 17 ચોપાઈ સુધીની કથા પૂરી થાય છે, હજી તો સરસ મજાની વાત આવે છે. મહારાજ ભીમનાથ મહાદેવ સુધી પહોંચવાના છે. કેવી સરસ મહારાજે ટકોર કરી, તમે બધા ભક્તો સમયમાં પધાર્યા, કેટલો દિવ્ય અને કેટલો અલૌકિક સમયો થયો. કોઈ પણ સમયો આટલા બધા માણસો ભેગા થયા હોય, તેમ છતાં મને જે જે હરિભક્તોએ વાત કરી, અમારા કંડારી ગામના મૂળજી ભગત, પહેલેથી 35 વર્ષથી આપણા ગુરુકુલની અંદર નાના મોટા કોઈ પણ સમયા હોય એમાં અચૂક હાજર હોય, સેવામાં પહેલેથી ભગત હોય, પણ ભગત કહેતા હતા કે સ્વામી, સમયાઓ થાય ને એમાં સ્ટેજ ઉત્સવનું માહોલ આખો દિવ્ય હોય, પણ પાછળ રસોડામાં છે ને ગરમા ગરમી, અફડા તફડી, બોલા ચાલી, અને જરૂર પડે તો તવેથો ને, હા મારા મારી સુધી પહોંચી જતું હોય,
પેલા કે કઢી કરો ને પેલા કે દાળ કરો, ના થાય કઢી, ના થાય દાળ, ચટણી થાય બધાની, હે આવું દેખાય આપણને. નાની અને નજીવી વાતમાં માણસનો અહંકાર એવો ખતરનાક છે ને. મને વાત કરી લંડનના શિકાગોના ભક્તો પીરસતા હતા, હું દરરોજ ત્યાં હતો એટલે દરરોજ ભક્તોને પૂછું. લંડન અને શિકાગોના ભક્તો પીરસતા હતા, જમવાનું ખૂટી પડ્યું, ટ્રક આવતા વાર લાગી, ટ્રક ટ્રાફિકમાં ફસાણી હતી, જમવાનું લાવનારી ટ્રક. હોલની અંદર 200 થી 250 જેટલા ભક્તો બેઠા હતા, એક કલાક સુધી બધા ભક્તો બેઠા રહ્યા, છતાં એક હરિભક્તે ઊંચા અવાજે કરીને બોલ્યા પણ નથી કે આ શું ચાલે છે, જમવાનું આવ્યું નથી, આટલા બધા માણસો બેઠા, શું મેનેજમેન્ટ છે. કોઈ આક્રોશ નથી કર્યો, કોઈ નેગેટિવ શબ્દ નથી ઉચ્ચાર્યો, તાળીઓથી વધાવો. ઉત્સવ સમયમાં આ જે આપણે શીખ્યા છીએ ને, આ દેશ એટલે કે વિદેશની સંસ્કૃતિ, એમાં શીખવા જેવી બે વાત બહુ મોટી છે. આપણા દેશમાં વાતો મોટી છે, વાસ્તવિકતામાં બહુ નાના છીએ આપણે. કદાચ આ લોકો ભલે મંદિરોમાં જતા નથી, આપણી જેટલું તિલક ચાંદલો આ બધું કરતા નથી, પણ વાસ્તવિકતામાં આ લોકો બહુ આગળ છે. તમે આ પ્રજાને ક્યારે ઉકળતી નહીં જુઓ, ગરમા ગરમીમાં નહીં જુઓ, તમે જુઓ છો ને. આપણા ટાઉનના મેયર છે, આટલા મોટા માણસ, આજની જ એક નાની વાત, અમારે સંતોને બેચારાનો અનુભવ થયો. આપણે મંદિરના કામ ચાલતા હતા હમણાં, તમને ખબર છે, કિચનનું એક્સટેન્શનનું કામ 6 મહિનાથી હિયરિંગ ચાલતું હતું કોર્ટની અંદર, 2-3 વખત આપણે પ્રસંગોપાત થયું. શરૂઆતમાં એમની સલાહ લેવા માટે અમે સંતો એકવાર ફોન કર્યો કે અમારે ઓફિસમાં મળવું છે, ક્યારે આવીએ. અરે તમારે ન આવવાનું, મારે આવવાનું હોય, હું આવીશ. અમે રિક્વેસ્ટ કરી કે આપણે મિટિંગ કરવી છે આ બાબતમાં, તો તમે કહો તો અમે આવો, અમને વાંધો નથી. ત્યારે એણે જે જવાબ આપ્યો ને, આઈ એમ અ હમ્બલ સર્વન્ટ ઓફ ધીસ ટાઉન, ધીસ ઇઝ માય ફર્સ્ટ ડ્યુટી, આ ગામનો હું એક નાનો સેવક છું, મારી પહેલી જવાબદારી થાય કે આઈ હેવ ટુ કન્સલ્ટ ધ પીપલ, મારે પહેલાં લોકોને પૂછવું જોઈએ, જાણવા જોઈએ, મળવું જોઈએ, એટલે હું આવીશ. અને 15-20 મિનિટમાં તો મળવા આવી ગયા. અને આપણે ત્યાં તલાટીને, તલાટી પાસે જાવું તો તમને ખબર છે ને, જમીન આપણી હોય, પૈસા આપણે આપ્યા હોય, દાખલો કાઢવો હોય તોય આ પ્રજામાં નમ્રતા, આ પ્રજામાં સ્વચ્છતા અને આ પ્રજામાં નીતિમત્તા, આ ત્રણ બાબત જો ઊંડાણથી જોવામાં આવે ને, નમ્રતા તમને સહજ દેખાય. આપણા ઉત્સવમાં પણ, આપણા બધા હરિભક્તોમાં, કોણ યજમાન, કોણ મહેમાન, કોણ સેવક, કંઈ ખબર જ નહોતી પડતી. બાકી કેટેગરી હોય, ખબર છે ને તમને, બિલ્લાવાળા હોય, બિલ્લા વગરના હોય, બરાબર, VIP હોય, VVIP હોય, કેટલી બધી કેટેગરી કરીએ તો એ થાકી જઈએ. નમ્રતા, દાસપણું, આ સત્સંગમાં જેટલું દાસપણું આવે ને એટલા મહારાજ રાજી થાય. જે થાય દાસ તે થાય પાસ. એક નમ્રતા, બીજી સ્વચ્છતા. હૃદય એટલે અંતર અને બહાર જેટલું સ્વચ્છતા ચોખ્ખાઈ હોય એટલી ભગવાનને ગમે છે. ઘણા લોકો ઉપરથી ઉજળા હોય, અંતરથી કાળા હોય. ઘણા લોકો અંતરથી ઉજળા હોય તો ઉપરથી ગંદા ઘેલા હોય. બંને પ્રકારની સ્વચ્છતા દેખાય એવા દર્શન બહુ ઓછા થતા હોય. આપણા લોયાધામ પરિવારમાં સમયના પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી ઓછામાં ઓછા મેં 32 થી 35 જેટલા હરિભક્તોને ઉત્સવ વિશે અભિપ્રાય પૂછ્યા, પણ 2-3 હરિભક્તોની આંખમાં તો આંસુ આવી ગયા, એટલા બધા રાજી થયા. દરેક હરિભક્તમાં નમ્રતા હતી, દરેક હરિભક્તમાં સ્વચ્છતા, નિર્દોષ પ્રેમ. ગુરુજીને રાજી કરવા છે, સંતોને રાજી કરવા છે, ભક્તોને રાજી કરવા છે. લંડનના ભક્તો તો મને અમિતભાઈ વાત કરતા હતા, રડી પડ્યા. તમે બધા ફોટો લેતા હતા ત્યારે ગ્રુપમાં, જે ટ્રાન્સપોર્ટેશનની સેવા ભક્તો કરતા હતા. અને ત્રીજી વસ્તુ, આ દેશની પ્રજામાં જે શીખવા મળે, આપણા લોયાધામ પરિવારમાં પણ આપણે રોજ જે નીતિમત્તા, આપણે જે કંઈ કરીએ છીએ એ મહારાજને રાજી કરવા કરીએ છીએ, સંતોને રાજી કરવા કરીએ છીએ, ગુરુજીને રાજી કરવા કરીએ છીએ. આ ભાવ આપણો જેટલો ચોખ્ખો હોય ને એટલા ભગવાન વધારે રાજી થાય છે. કેટલી માળા કરી એના કરતાં કેવી રીતે માળા કરીને બહુ મહત્વનું છે. એક માણસ 100 માળા કરે છે, ભગવાન રાજી નથી થતા. એક 5 જ માળા કરે છે, પણ હૃદયનો પ્રેમ શુદ્ધ હોય, મહિમા સભર હોય,
ધર્મનિયમ પાળીને પાંચ માળા કરે ને તો 100 માળા કરતાં વધારે 5 માળાનું ફળ છે. કદાચ આ સમયમાં આપણે જાજો દાખલો નથી કર્યો, પણ આપણે ભલે થોડો દાખલો પણ શુદ્ધ મને કરીને, શુદ્ધ ભાવે કરીને કર્યો છે ને, ગુરુજી એટલા બધા રાજી છે, એટલા બધા રાજી છે. તાળીઓથી બિરદાવો આ સમયમાં જે કોઈ ભક્તોએ. લંડનથી ભક્તો આવ્યા એણે મહેમાન જેવું રહેવા નથી દીધું, ઇન્ડિયાથી ભક્તો આવ્યા એણે લાગ્યું નથી અમે વિદેશથી આવ્યા છીએ, જે યજમાનો હતા એણે લાગ્યું નથી અમે યજમાનો છીએ. દરેકે સેવક બનીને અમને રાજીપો મળે એવા આશયથી, અમે અહીં કંઈક પામવા માટે, મેળવવા માટે આવ્યા છીએ એવા આશયથી જે સેવા કરી. તમે બધા ભક્તો સમયમાં આવ્યા, કંઈક તમારા સારા એવા અનુભવ હોય મારા સુધી અથવા નિષ્કામ સ્વામી સુધી પહોંચાડજો, અમે બધી વસ્તુની નોંધ રાખવાના છીએ. અને વાલા ભક્તો આ સમયમાં જે કંઈ આપણે સારી વસ્તુ જાણી સાંભળી એને રોજ યાદ કરીએ. વચનામૃતમાં મહારાજ બોલ્યા, આ વાત અંતકાળે જો યાદ આવી જશે ને તો પણ પરમપદને પામશે. આપણા મનમાં આવા સારા, આવા સવળા, આવા સુંદર વિચારો રોપવા માટે આવા સમયાઓ છે ને એ શ્રેષ્ઠ માધ્યમ છે. સદવિચારોની વાવણી થઈ, શું થયું? એક સારા હરિભક્ત અમારા રસિક ભગત ટેનેસી કુકવિલથી આવ્યા હતા પરિવાર સાથે, એમણે તો મને કહ્યું કે સ્વામી 7 દિવસ એમ લાગતું હતું મેં અક્ષરધામમાં બેઠા છીએ. ઘરે આવ્યા ને પછી આવું ખબર પડી, ઘરે આવ્યાના રગઝગ, ચારે બાજુનું કુસંગમય વાતાવરણ જોયું ને હવે મંદિર એવું યાદ આવે છે, સમયાઓ એવા યાદ આવે છે, એક એક પ્રસંગમાં આંખની સામે દેખાવા લાગે. સાંજે પરિવાર સાથે બેઠા હોઈએ, વાતો કરતા હોઈએ ત્યારે મારી આંખો ભીની થાય છે કે મહારાજે અમને આ સમયો જોવાની તક આપી, ભગવાનને થેન્ક યુ કહીએ હા, કે આપણને આ સમયમાં રૂબરૂ આવવાની તક આપી, ત્યારે આવો મોટો લાભ આપણે લીધો છે. 17 ચોપાઈ સુધીની કથા પૂરી થાય છે, આગળની કથા આવતીકાલે શ્રવણ કરીશું. આવતીકાલે જો સાનુકૂળતા હશે પૂજ્ય ગુરુજી આપણને ચોક્કસ લાભ આપશે. આવો અત્યારે મહારાજના જયઘોષ સાથે કથાને પૂરી કરીશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય.